પોરબંદર તાલુકાના મિયાણી ગામે આવેલ મીઠા ક્રીક ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ ડેમના દરવાજા ખોલવામાં આવતા 13 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। જિલ્લામાં વખતે મેઘરાજાએ મહેર વરસાવી છે, જેથી ડેમો ભરાઈ ગયા છે। તાલુકાના મિયાણી ગામે આવેલ મીઠા ક્રીક ડેમ સંપૂર્ણપણે ભરાયો છે। 1730 MCFT પાણી છે અને ડેમમાં મીઠું પાણી છે અને અહીં નિઝોર કેનાલ પણ આવેલી છે, જેમાં ખારાશનો નિતાર રહે છે। તે ખારાશ નિઝોર કેનાલ મારફત ખાડીમાં નિકાલ કરવામાં આવે છે અને ડેમમાં રહેલ મીઠા પાણીનો લાભ ખેડૂતોને મળે છે। આજે મીઠા ક્રીક ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા મિયાણી, ભારવાડા અને આંબારામાં અને ગાંગડી સહિત 13 જેટલા ગામના ખેડૂતોને આ સિંચાઈનો લાભ મળશે। આજ રોજ મિયાણી ગામે આવેલ મીઠા ક્રીક સિંચાઈ યોજનામાં મીઠા ક્રીક ડેમ અતિશય વરસાદને કારણે ખારા મારો ભરાઈ ગયેલો હોય, પણ જે અમારે સિંચાઈના ગામો આવે મિયાણી, ભાવપરા અને વડાડા, આ મુખ્ય કેનાલમાંથી જ બધા સિંચાઈનું પાણીનો લાભ મળે, તો બધાય ગામોના ખેડૂતો અને ભાવપરાના ઉપસરપંચ શ્રી રામદેવભાઈ, માજી સરપંચ શ્રી ભીમભાઈ, રાજાભાઈ, અર્ભમભાઈ, મિયાણી સરપંચ જેઠાભાઈ, અમારા ઉપસરપંચ શ્રી ભોજાભાઈ, તમામ આગેવાનોએ માનનીય ધારાસભ્ય બાપભાઈ બોખરિયાની રજૂઆત કરતા બાપભાઈ ત્વરિત બધાયના ઓલામાં તાત્કાલિક નિર્ણય લઈ અને આજનું આ પાણી છોડાવેલું હોય, આ પાણી છોડાવતા અમારા 3 ગામના ખેડૂતો ઉપરાંતમાં આગળમાં જતા ટુકડા ગામને પણ આ કેનાલમાં લાભ મળશે અને અત્યારે જે મૂરઝાતી મુલાત હતી એમાં અટાણે વરસાદ ખેંચાતા અતિશય ઉપયોગી પાણી થાય એ રીતના મગફળીના પાકને મોટું જીવતદાન મળેલ હોય। મેટા ક્રીક ડેમના 3 દરવાજા ખોલતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। આ પ્રસંગે જેઠાભાઈ ઓડેદરા, ભોજાભાઈ, રામદેભાઈ ઓડેદરા, અર્ભમભાઈ ગોઢાણિયા અને ધારાસભ્યના અંગત મદદનીશ નાગરજણભાઈ ઓડેદરા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ મેઢા ક્રીક ડેમના 3 દરવાજા ખોલતા ભાવપરા, મિયાણી અને વડાડા 3 ગામના ખેડૂત ખુશખુશાલ અને પાણીનો લાભ મળશે અને અમારા માનનીય શ્રી ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાનો હું આભાર વ્યક્ત કરું છું અને 3 ગામના ખેડૂત વતી પણ હું આભાર વ્યક્ત કરું છું। મગફળી સહિતના ચોમાસુ પાકને પિયતની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતો અને સ્થાનિક અગ્રણીઓએ મેઢા ક્રીક ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવા અંગે રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધારાસભ્યએ ગંભીરતાથી લઈ તેઓની હાજરીમાં જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। ખેડૂતોના મુરઝાતા પાકને જીવનદાન મળી રહે તે હેતુથી મેઢા ક્રીક ડેમમાંથી પાણી છોડવાનો સત્વરે નિર્ણય કરવા જણાવતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ પણ ખેડૂતોના હિતમાં સકારાત્મક અભિગમ દાખવી પાણી છોડવાનો નિર્ણય લેવા માટે આજે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।